તારીખ 27 ઓગસ્ટ. આજનો દિન મહિમા સેવા અને કરુણાની દેવી મધર ટેરેસા. ઈશ્વરને તો કદી કોઈએ જોયા નથી, પણ જો ઈશ્વર માનવ દેહ ધારણ કરે તો તે કેવા હોય? બ્લુ બોર્ડરવાળી સફેદ કોટનની સાડીથી આખું કપાળ ઢંકાયેલું, ખુશખુશાલ ચહેરો અને કારુણ્યથી છલોછલ ભાવવાઈ આંખો, એટલે મધર ટેરેસા. દીન દુખીઓની નિસ્વાર્થ સેવા બજાવનાર મધર ટેરેસાનો જન્મ તારીખ 27 ઓગસ્ટ 1910ના રોજ યુગોસ્લોવિયામાં થયો હતો. તેનું મૂળ નામ એગ્નેસ ગોનક્ષા બોજાશિયો હતું. શાળાના અભ્યાસ દરમિયાન તેમનામાં ધર્મ પ્રચારક બનવાની ઈચ્છા જન્મી. 18 વર્ષની વયે તેઓ ખ્રિસ્તી ધર્મમાં જોડાયા. પછીથી એમની નિમણૂક સેન્ટ મેરીજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે થઈ. શિક્ષણ કાર્યને તિલાંજલિ આપી સેવા કાર્ય અપનાવ્યું. તેમણે ગરીબોને અન્નદાન, દર્દીઓને માટે દવાખાના, બાળકો માટે શાળાઓ, રક્તપિત્ત દર્દીને આશ્રયસ્થાન જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી. તેઓ વારંવાર કહેતા, ભોગોબાન આ છે ન, અર્થાંત ભગવાન છે. માનવતાના આ સેવા કાર્યો માટે મધર ટેરેસાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના અનેક ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં મેક્સેસ એવોર્ડ, પોપ જ્હોન પીસ પ્રાઇઝ, જવાહરલાલ નહેરુ એવોર્ડ, ભારતરત્ન અને નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલય અને ઇન્ડિયન એરલાઇન્સે તેમની સેવાઓની કદરૂપે ભારતમાં સર્વત્ર વગર ટિકિટે પ્રવાસની સગવડ આપી હતી. જેઓ રોગમાં સપડાયેલા છે અને જેમનો સ્વજનોએ સમાજે ત્યાગ કર્યો છે, એમની નિસ્વાર્થ સેવા કરનાર વિદેશી સન્નારી મધર ટેરેસાની ચીરવિદાયથી શૂન્યાવકાશ સર્જાયો. મધર ટેરેસા કહેતા, જો તમે મારામાં ઈસુને જોઈ શકો તો મને ઘણો આનંદ થશે, કારણ કે હું તમારામાં ઈસુને જોઈ શકું છું. ઈશ્વરી તત્વ કોઈ થોડા લોકો માટે નથી, એ સર્વત્ર છે, તમારામાં પણ.